નમસ્કાર મિત્રો, એજ્યુગટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સ્મિત કુમાર પંડ્યા. મિત્રો, આવનારી બોર્ડની એક્ઝામમાં ફિઝિક્સ વિષયની અંદર ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જે તમારે પૂછાઈ શકે છે, જેની આપણે ચર્ચા કરીએ છીએ. અગાઉ કેટલાક પ્રશ્નો આપણે મૂકેલા છે, જો તમે ના જોયા હોય તો એજ્યુગટ યુટ્યુબ ચેનલ અને બીજી એક ચેનલ છે સ્માર્ટ ક્લાસીસ બાય સ્મિત પંડ્યા યુટ્યુબ ચેનલ, જેની લિંક તમને વોટ્સઅપમાં આપેલી છે, તો બંને જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. વોટ્સઅપની લિંક પણ તમને આપેલી છે, એની અંદર જોઈન થઈ જજો, જેમાં તમને ઉપયોગી સાહિત્ય મળશે અને અપડેટ પણ મળતી રહેશે. બરાબર છે? તો શરૂઆત કરીએ આપણે ધોરણ 12નો ફિઝિક્સ વિષયનો ચેપ્ટર નંબર 3નો મહત્ત્વનો દાખલો. કયો છે? તો નીચેની આકૃતિમાં દર્શાવેલા નેટવર્કમાં દરેક શાખામાંથી વહેતા પ્રવાહના મૂલ્યો શોધો. ઇન શોર્ટ, આપણને એક નેટવર્ક આપેલું છે. નેટવર્કની અંદર કયા કયા પ્રવાહ છે તો તમે જોશો તો આ નેટવર્ક છે. પહેલાં સમજી લો કે એ થી બી, બી થી સી, સી થી એ, પાછું એ થી ડી, ડી થી સી. તમને અલગ અલગ પ્રવાહના અલગ અલગ પ્રકારના પ્રવાહ આપેલા છે. કયા કયા છે? આઈ ટુ છે, આઈ વન માઇનસ આઈ ટુ છે, આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન છે. તમને સર્કિટ પરીક્ષામાં આપેલી જશે, ચિંતા કરતા નહીં. તો આ જો આપણે સોલ્યુશન કરવું હોય તો આપણને પૂછ્યું છે શું? દરેક શાખામાંથી વહેતા પ્રવાહના મૂલ્યો શોધો. કયા કયા પ્રકારના કરંટ છે તો જોવા જશો તો આ તો કોમ્બિનેશન છે, આઈ ટુ પ્લસ આઈ થ્રી, આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન. પણ ટૂંકમાં છે કયા કયા? તો આઈ વન, આઈ ટુ અને આઈ થ્રી. કયા કયા છે? આઈ વન, આઈ ટુ અને આઈ થ્રી. આ ત્રણ આપણે શોધવાના છે. તો કઈ રીતે શોધીશું? તો સિમ્પલી કિર્ચોફના બે નિયમ છે જે આપણને ખ્યાલ જ હશે. જો ખ્યાલ ના હોય તો તમને સમજાવી દઉં. કયા કયા છે તો જુઓ, આ છે તમારી પાસે કિર્ચોફના નિયમ. એક છે જંકશનનો નિયમ, બીજો છે લૂપનો નિયમ. જંકશનનો નિયમ શું કહે છે કે ધારો કે એ નામનું જંકશન હોય, એમાં કુલ કેટલો પ્રવાહ એન્ટર થાય છે? એ. તો જુઓ, આ એ જંકશન છે, એમાં આઈ વન અને આઈ ટુ આ બંને પ્રવાહ એન્ટર થયા. તો જેટલો પ્રવાહ એન્ટર થતો હોય એટલો જ પ્રવાહ બહાર નીકળશે. તો એની બહાર કેટલો કરંટ નીકળે છે? આઈ જેટલો. તો આઈ વન વત્તા આઈ ટુ જે એન્ટર થાય છે અને બહાર નીકળે છે આઈ જેટલું, આ બંને કેટલા હશે? સરખા હશે. તો એને હું સિમ્પલી આઈ વન પ્લસ આઈ ટુ બરાબર આઈ લખી શકું. આઈને હું જો નજીક લાવું આ બાજુ, બરાબરની આ બાજુ, તો શું થશે? માઇનસ આ લખાય. તો આઈ વન વત્તા આઈ ટુ માઇનસ આઈ બરાબર શું થવાના? ઝીરો. તો આને ગણિતની ભાષામાં લખાય કે કુલ પ્રવાહનો સરવાળો કેટલો થયો? ઝીરો થયો. જેને આપણે વીજભાર અથવા તો વિદ્યુત ભારના સંરક્ષણનો નિયમ પણ કહીએ છીએ. ઓકે. બીજો છે લૂપનો નિયમ. લૂપનો શું કહે છે? તમને કોઈ પણ બંધ ગાળો રચતી લૂપ આપેલી હોય, સર્કિટ આપેલી હોય, ધારો કે એ બી સી ડી એ, આખો જે બંધ ગાળો ધરાવતી લૂપ છે, એની અંદર જેટલું પણ ઈએમએફ હશે એનો કુલ સરવાળો કેટલો થવાનો? ઈ બરાબર સિગ્મા ઈ બરાબર ઝીરો. તો આ થઈ ગયા તમારા બે નિયમ, છે જંકશનનો નિયમ અને છે બીજો લૂપનો નિયમ. આ બંને નિયમના ઉપયોગથી આપણે સર્કિટના કોઈ પણ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો ચાલો એનો જ ઉપયોગ કરીશું આપણે. તમારી પાસે ફિગર છે, અહીં જોઈ લેજો. અહીં તમને 10 વોલ્ટ બેટરી આપેલી છે, આ તમારું ઈએમએફ છે. આ બાજુ છે 5 વોલ્ટ બેટરી. તો જ્યારે પણ બેટરી આવે ને ધ્યાન રાખવાનું, કેમ? એમાં માઇનસથી તમે પ્લસ તરફ જાઓ છો કે પ્લસથી માઇનસ તરફ જાઓ છો એ તમારે ખૂબ જ ધ્યાન રાખવું પડશે. કારણ કે જો તમે માઇનસથી પ્લસ અને માઇનસ પ્લસથી માઇનસ તરફ જશો તો એનો સિમ્બોલ બદલાઈ જશે. શરૂઆત કરીએ આપણે. પહેલી લૂપ લઈએ છીએ આપણે એ ડી સી એ. કઈ લૂપ લીધી છે અહીંયા? એ ડી સી એ. પહેલાં આપણે ત્રણ પ્રવાહ છે ને, તો ત્રણ લૂપ મળશે, ત્રણ લૂપના ત્રણ ઇક્વેશન મળશે, અને ત્રણે ત્રણ ઇક્વેશન પરથી આપણને ત્રણ કરંટ મળશે. ગણિતની અંદર લૂપનો નિયમ આવે છે, એ લૂપના નિયમની ઉપયોગથી આપણે ઉપયોગ કરીશું. બરાબર? ચલો, તો શરૂઆતમાં એ ડી સી એ ની વાત કરું તો એ ડી સી એ આ જે લૂપ છે એની અંદર હું કિર્ચોફનો સર્કિટનો નિયમ, જેને આપણે કેસીએલ પણ કહી શકીએ છીએ, એનો ઉપયોગ કરું. શું મળશે તમને? એ થી ડી તરફ જાઓ, એ થી ડી તરફ. તો એ થી ડી તરફ જઈએ આપણે તો તમારી દિશા કઈ છે? એ થી ડી તરફની. તો પ્રવાહની દિશા કઈ છે? તો આઈ વન માઇનસ આઈ ટુની દિશા પણ કઈ છે? એ થી ડી તરફની. તો જ્યારે બંને દિશા એક જ હોય તો તમારે શું મૂકવાનો સિમ્બોલ? માઇનસ મૂકવાનો.
બસ પછી તમારે વિદ્યુત સ્થિતિમાન કરવાનો. વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વી ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ આર. આઈ કેટલો છે? આઈ વન માઇનસ આઈ ટુ. આર કેટલો છે? 4 ઓમેગા. ઓકે, બસ આ થઈ ગયું તમારો વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. ત્યાર પછી જઈએ આપણે ડી થી સી તરફ. તો તમારી દિશા કઈ છે? ડી થી સી તરફની છે. પ્રવાહની દિશા કઈ છે? સી થી ડી તરફની છે ને, સી થી ડી તરફનો પ્રવાહ. આપણે કઈ બાજુ જઈએ છીએ? ડી થી સી તરફ. બંને દિશા એકબીજાની ઓપોઝિટ છે, તો બંને દિશા એકબીજાની ઓપોઝિટ હશે ત્યારે શું મૂકીશું આપણે? અહીંયા પ્લસ મૂકીશું. તો પ્લસ મૂકીએ તો ચલો આપણે વિદ્યુત સ્થિતિમાન શું થાય? અવરોધ ગુણ્યા પ્રવાહ એટલે કે બે, અહીંયા થશે તમારી પાસે આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન, આવું થશે. ત્યાર પછી જઈએ છીએ આપણે સી થી એ તરફ જઈએ તો આપણને પહેલાં આવે છે અવરોધ અને પછી આવે છે બેટરી. પહેલાં આપણે અવરોધની વાત કરીશું અને પછી બેટરીની વાત કરીશું. તો જુઓ, સી થી એ તરફ જઈએ તો તમારી દિશા કઈ છે? સી થી એ તરફની. પ્રવાહની દિશા કઈ છે? તો આઈ વનની દિશા જુઓ, એ પણ સી થી એ તરફની છે. બંને દિશા સરખી છે, એનો મતલબ સિમ્બલ કયો આવશે? માઇનસ આવશે. પ્રવાહ ગુણ્યા અવરોધ કરો તો પ્રવાહ છે તમારી પાસે આઈ વન, અવરોધ છે 1. ઓકે, ત્યાર પછી તમારી પાસે બેટરી આવી છે અહીંયા. ચલો તમે આમ પડતો અહીંયા આવે ને તો એ બેટરી આવી. તો બેટરીની જ્યારે વાત કરવા જઈએ તો એ માઇનસમાંથી પ્લસ તરફ જશે. તો પ્રવાહ તમારો બહાર કઈથી નીકળે છે? પ્લસમાંથી બહાર નીકળે છે. તો તમારે જ્યારે સી થી એ તરફ આવો ત્યારે બીજા નંબરના છેડાને ધ્યાનમાં લેવાનો. બીજો છેડો કયો છે? પ્લસ છે. તો તમારે અહીંયા આવશે અહીંયા પ્લસ. અહીંયા આપણે જો અવરોધ અને પ્રવાહ એનો ગુણાકાર છે શું? વિદ્યુત સ્થિતિમાન જ છે ને, બસ એ જ વિદ્યુત સ્થિતિમાન આપણે લખવાનું છે. અહીં શું આવશે? 10 બરાબર થવાનું 0. ઓકે, ચાલો હવે આપણે સોલ્યુશન કરીએ. તો આની અંદર લઈ લો અને આ જે 10 છે ને એને બરાબરની પેલી બાજુ લઈ જશું તો શું થવાના? એ -10 થશે. ચલો આખું લખી દઈએ આપણે. થશે -4 I1 + 4 I2 + 2 I3 - 2 I1 - I1 = -10. આવું મળ્યું આપણને. ચલો આઈ વનની કિંમત કઈ કઈ છે જોઈ લો. તો જો એક આઈ વન આવી રહ્યા, એક આઈ વન અહીંયા છે અને એક આઈ વન અહીંયા છે. કેટલા થયા? 4 ને 2 6 ને 1 7 આઈ વન થયા. કેવા છે? આ પણ માઇનસ છે, આ પણ માઇનસ છે ને આ પણ માઇનસ છે. તો એ શું આવશે? -7 I1. આઈ ટુની વાત કરીએ તો 4 I2 + 2 I2, બીજી કોઈ જગ્યાએ આઈ ટુ છે તો નથી. તો અહીંયા આવશે 6 I2. ત્યાર પછી છે 2 I3. આઈ થ્રી બીજી કોઈ જગ્યાએ છે કોઈ નથી. તો શું આવશે અહીંયા? 2 I3 = -10. આવું આપણને મળી ગયું. આખા ઇક્વેશનને હું -1 વડે ગુણી કાઢું તો શું મળશે તમને અહીંયા? તો આપણને સિમ્પલી મળશે 7 I1 - 6 I2 - 2 I3 = 10. આ ઇક્વેશન આપણને મળી ગયું. તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1. આપી દો આને સમીકરણ નંબર 1. સરસ મજાનું આપી દીધું સમીકરણ નંબર 1. ચાલો હવે આપણે વાત કરીએ છીએ બીજા કોઈ લૂપની. બીજી કઈ લૂપ લેવાની? તો બીજી લઈએ છીએ આપણે ABCA. તમે આમ પણ લઈ શકો છો, હું ACBA લઉં ને તો કોઈ વાંધો છે નહીં. પણ કેમ આપણે એક પ્રકારનું? તો જ્યારે નીચેની લૂપ લીધી ને તો જુઓ, સી થી એ તરફ આવેલા એટલે આટલું તો આપણને બેઠું હોય મળી ગયેલું. જ્યારે તમે આમ ઊંધા આવશો ને તો ABCA, તો સી થી એનું જે આવે છે એ તમને અહીં આપેલું જ છે, એ ડાયરેક્ટ ઉઠાવીને તમારે મૂકી શકાય જેથી એક્ઝામ્પલ ગણવામાં ભૂલ પડશે નહીં. ચલો બીજી લૂપ લઈએ આપણે ABCA. થઈ ગઈ એક લૂપ. કઈ લૂપ લીધી આપણે? એ થી બી તરફ, બી થી સી તરફ અને સી થી એ તરફ. ઓકે, ચલો શરૂઆત કરીએ આપણે એ થી બી તરફ. એ થી બી તરફ જાઓ.
તો તમારી દિશા અને પ્રવાહની દિશા કેવી છે? તો આપણે પણ એથી બી તરફ જઈએ છીએ. પ્રવાહ પણ ક્યાં જાય છે? પ્રવાહ પણ આઈ ટુની સિમ્બોલ જુઓ છે ને, એથી બી તરફનો. તો બંનેની દિશા સરખી હોય, અહીં શું આવશે? માઇનસ આવશે. ચલો, ચાર ઇન્ટુ ફોર ઇન્ટુ આઈ ટુ મળશે આવું. ત્યાર પછી છે બીથી સી તરફ જાઓ, બીથી સી તરફ, બીથી સી તરફ. તો જુઓ, તમારી દિશા અને પ્રવાહની દિશા કેવી છે? એક જ સરખી છે. તમે પણ બીથી સી તરફ જાઓ છો, પ્રવાહ પણ બીથી સી તરફ જાય છે. સિમ્બોલ શું આવશે? અહીંયા માઇનસ આવવાનું છે. પાછું લખવાનું વિદ્યુત સ્થિતિમાન અવરોધ ગુણ્યા કરંટ શું આવશે? માઇનસ ટુ આઈ ટુ પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી. સિમ્પલ છે, બરાબર છે. સીથી એ તરફની વાત કરવા જઈએ તો અહીંયા બે વસ્તુ આવે છે, અવરોધ અને બેટરી આવે છે. પહેલાં અવરોધની વાત કરવા જઈએ. સીથી એ તરફ તમારી દિશા અને પ્રવાહની દિશા કેવી છે? એક સરખી છે. આવશે અહીંયા માઇનસ, અવરોધ એક ઓમેગા, કરંટ છે આઈ વન, એટલે અહીંયા આવશે વન ઇન્ટુ આઈ વન. ઓકે, બેટરી આવી છે, બેટરીમાંથી પ્રવાહ સીથી એ તરફ બહાર કઈ દિશામાંથી નીકળે છે? તો માઇનસમાંથી બહાર નથી નીકળતો, બહાર નીકળે છે પ્લસમાંથી, એટલે અહીંયા શું આવશે? પ્લસ. આ બેટરી માટે ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. બહાર નીકળતો છેડો લેવાનો છે આપણે. અહીંયા શું આવશે? પ્લસ ટેન વોલ્ટ. બરાબર, શું મળશે આપણને મિત્રો? ઝીરો મળશે. શું મળશે? બરાબર મળશે આપણને ઝીરો. પ્લસ ટેન બરાબર ઝીરો, ડન છે. બસ આનો સોલ્યુશન કરી લો. હવે શું થશે? તો આપણને મળશે માઇનસ ફોર આઈ ટુ, માઇનસ ટુ આઈ ટુ, માઇનસ ટુ આઈ થ્રી, માઇનસ આઈ વન, માઇનસ પ્લસ ટેન બરાબર ઝીરો. આ દસને પેલી બાજુ લઈ જાઉં તો શું મળશે? દસને તૈયાર હોય તો તું બી વાંધો નથી, આને માઇનસને માઇનસવાળા પદ પેલી બાજુ લઈ જઈએ. તો જુઓ, આ માઇનસ ફોર આઈ ટુ, માઇનસ ટુ આઈ ટુ, માઇનસ સિક્સ આઈ ટુ થાય, એને હું પેલી બાજુ લઈ જાઉં, શું મળશે આપણને? તો પ્લસ સિક્સ આઈ ટુ થઈ જવાના, માઇનસ ટુ આઈ થ્રી થઈ જવાના છે, પ્લસ થશે, બરાબર. પ્લસ ટુ આઈ થ્રી થવાના, અને આ થશે પ્લસ આઈ વન, બરાબર. શું મળવાના? દસ. કશું કર્યું નથી, આ જે માઇનસવાળા પદ છે બરાબરની પેલી બાજુ લઈ જાઉં તો પ્લસ થવાના, દસને મેં ત્યાં ત્યાં રહેવા દીધા, આ જે બધું પેલી બાજુ લઈ ગયું. તો શું થયું? આઈ વનના પ્લસ આઈ વન, સિક્સ આઈ ટુના સિક્સ આઈ ટુ, અને ટુ આઈ થ્રીના ટુ આઈ થ્રી. તો સિમ્પલી આપણે જોઈ શકીએ છીએ, આપણને બીજું ઇક્વેશન મળી ગયું છે, સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી પ્લસ આઈ વન બરાબર દસ. આને હું આપણને લખી શકું છું, જુઓ શું લખાય. આને આઈ વન આઈ ટુ આઈ થ્રી એમ હું લખું છું સિમ્પલી, બરાબર. કઈ રીતે લખું છું? તો પહેલાં આઈ વન લખું, પછી આઈ ટુ લખું, પછી આઈ થ્રી લખું છું. તો થશે આઈ વન પ્લસ સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી બરાબર દસ. તો આપણને મિત્રો આ પ્રકારનું સમીકરણ મળશે. ઓકે, તો આ થઈ ગયું તમારું સમીકરણ નંબર બીજું. ઓકે, ચલો, આ બે લૂપ પતી ગઈ. આપણે ત્રણ ઇક્વેશન જોઈશે. કેમ? આપણે ત્રણ કરંટ શોધવાના છે, ત્રણ કરંટ માટે આપણને ત્રણ સમીકરણ મળશે. જેમ પહેલી લૂપ માટે પહેલું સમીકરણ, બીજી લૂપ માટે બીજું સમીકરણ, તો હવે કઈ લૂપ લેવાની છે? ત્રીજી લૂપ લઈએ. ત્રીજી લૂપ કઈ લેવાની છે આપણે? તો જો સિમ્પલ લઈ લઈએ એક, બરાબર, સરસ મજાની. ચલો કઈ લઈએ? આ બંનેનું કામ પતી ગયું છે, હવે લેવાનું છે બી સી ડી ઈ બી. કઈ લઈએ છીએ? અલગ પેન લઈ લઉં સરસ મજાની. કઈ લઉં બોલો? જો ઓકે, સરસ છે, બરાબર. ચલો બીજી લૂપ છોડી પાસે બી સી ડી, બી સી ડી, ત્યાર પછી ડી થી ઈ તરફ, ઈ થી બી તરફ. થઈ ગયું તમારી પાસે આવી લૂપ? સિમ્પલ શરૂ કરીએ. બી થી સી તરફ આવો, તમારી દિશા અને પ્રવાહની દિશા એક જ છે, અહીં શું આવશે? માઇનસ આવશે. કઈ બાજુ? બી થી સી તરફની બાજુ જઈએ તો, તો બી થી સી તરફ માઇનસ આવશે, અને અવરોધ અને પ્રવાહનો શું થાય ગુણાકાર? ટુ આઈ ટુ પ્લસ આઈ થ્રી. ઓકે,
સી થી ડી તરફ જઈએ તો ફરીથી સેમ જ દિશા છે બંનેની, શું આવવાનું અહીંયા માઇનસ સિમ્બોલ આવશે, અવરોધ છે બે ઉમેગા અને કરંટ છે આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન, શું છે આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન. ત્યાર પછી સી થી ડી તરફ આવી ગયા આપણે, હવે જવાનું છે ડી થી ઈ તરફ, પણ અહીંયા કોઈ અવરોધ છે નહીં, અવરોધ ના હોય તો વિદ્યુત સ્થિતિમાન મળશે નહીં, સીધું આપણે આવી જવાનું હવે ઈ તરફ, ઈ એટલે વિદ્યુત સ્થિતિમાન. તમે બહાર નીકળો છો તો જો ડી થી ઈ તરફ ગયા, ઈ થી બી તરફ જાઓ તો આ છે માઇનસ આ છે પ્લસ, હું બહાર કઈ બાજુ નીકળું છું, પ્લસ બાજુ નીકળું છું, તો અહીંયા આવશે પ્લસ પાંચ, કેટલા આવશે પ્લસ પાંચ. પાછો હું જાઉં છું ઈ થી બી તરફ, કોઈ અવરોધ છે, અવરોધ આવો સિમ્બોલ હોય ને, અવરોધ સિમ્બોલ છે, અવરોધ નથી એનો મતલબ કશું આવશે નહીં, તો બરાબર શું થવાનું અહીંયા ઝીરો થવાના. ઓકે બસ સિમ્પલ, હવે તમે ગણી કાઢો અને શું થશે આખું ઇક્વેશન છે ને પહેલાં માઇનસ વડે ગુણી કાઢો, જેથી શું થાય તમારો જવાબ છે એ ગણતરીમાં આસાની રહે, માઇનસ માઇનસ હોય ને પછી પ્રોબ્લેમ થઈ જાય બરાબર. ચલો માઇનસ વડે ગુણી કાઢે શું મળશે આપણને, ટુ આઈ ટુ પ્લસ આઈ થ્રી પ્લસ ટુ આઈ ટુ પ્લસ આઈ થ્રી માઇનસ આઈ વન. આ માઇનસ પાંચ થવાના, માઇનસ પાંચને હું પેલી બાર લઈ જાઉં તો કેટલા થવાના પ્લસ પાંચ. જુઓ આખા ઇક્વેશનને માઇનસ વડે ગુણો તો પહેલું પદ પ્લસ થઈ જશે, આ પણ પ્લસ થશે, પણ આ માઇનસ પાંચ થશે, માઇનસ પાંચને પહેલી બાર લઈ જાઉં શું થશે અહીંયા પ્લસ પાંચ. ઓકે બસ બેની અંદર ગુણી કાઢો તો શું થશે, ટુ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી, અહીંયા શું થવાના ટુ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી માઇનસ ટુ આઈ વન, તમને ટુ આઈ ટુ આઈ ટુ કેટલા મળવાના, ફોર આઈ ટુ પ્લસ ફોર, એક જ મિનિટ શું થશે અહીંયા, ચલો ફોર આઈ ટુ પ્લસ ફોર આઈ થ્રી અને માઇનસ ટુ આઈ વન બરાબર પાંચ, આવું મળવાનું. સિમ્પલી તમે આને ટુ આઈ વનને પહેલાં લખી દો તો શું મળશે, માઇનસ ટુ આઈ વન પ્લસ ફોર આઈ ટુ પ્લસ ફોર આઈ થ્રી બરાબર પાંચ. હવે માઇનસ આઈ વન જો બધામાં જો આઈ વન પ્લસ છે, અહીંયા અહીંયા પણ આઈ વન પ્લસ છે, તો આપણે આને આઈ વનને પ્લસ કરવા માટે ફરીથી માઇનસ વન વડે ગુણી કાઢો તો શું મળશે, પ્લસ ટુ આઈ વન માઇનસ ફોર આઈ ટુ માઇનસ ફોર આઈ થ્રી બરાબર શું થશે માઇનસ પાંચ. ટુ આઈ વન છે અહીં, માઇનસ ફોર આઈ ટુ છે અહીં, માઇનસ ફોર આઈ થ્રી છે બરાબર શું મળે આપણને માઇનસ પાંચ. તો આપણને આ પ્રકારનું સમીકરણ મળી ગયું છે. હવે આ જે ટુ આઈ વન છે ને અહીં તમે જોશો તો સિમ્પલી આને હું આઈ વન એકલું રાખું તો આખા સમીકરણને બે વડે જુઓ, બે છે અહીં ચાર છે ને આ ચાર છે, બે બે ઉડાડો તોડી જાય ને કોમન લઈએ તો શું મળશે અહીંયા, બે વડે ભાગી નાખું છું અહીંયા તો તમને મળશે અહીંયા આવું મળશે માઇનસ પાંચ ભાગ્યા બે, કેટલા મળે માઇનસ બે પોઈન્ટ પાંચ. શું કર્યું આખું જે ઇક્વેશન છે એને મેં બે વડે ભાગી નાખ્યા, એટલે ટુ આઈ વન ભાગ્યા બે કરો તો આઈ વન થઈ જવાના, ફોર બાય ટુ કરો તો ટુ થવાનું અને ફોર બાય ટુ કરો શું મળવાનું ટુ. તો તમને સમીકરણ મળી ગયું આઈ વન માઇનસ ટુ આઈ ટુ માઇનસ ટુ આઈ થ્રી બરાબર માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ, આ તમને મળી ગયું સમીકરણ નંબર ત્રણ. ઓકે આ છે તમારી પાસે સમીકરણ નંબર ત્રણ. બસ આ જે સમીકરણ આપણને એકવાર મળી જાય ત્યાર પછી આપણે ગણિતના નિયમનો ઉપયોગ કરી અને લોપનો નિયમ જે આવે છે પહેલું બીજું ત્રીજું આ ત્રણ સમીકરણ આપણે અલગથી લખી દેવાના છે અને અલગથી લખ્યા બાદ તમારે ગણતરી કરવાની છે. કઈ રીતે, ધારો કે હું પહેલાં અલગથી લખી દઉં બરાબર છે, આ છે સેવન આઈ વન માઇનસ સિક્સ આઈ ટુ માઇનસ ટુ આઈ થ્રી બરાબર દસ, શું છે સેવન આઈ વન માઇનસ સિક્સ આઈ ટુ માઇનસ ટુ આઈ થ્રી બરાબર દસ, આ તમારું સમીકરણ નંબર એક છે. ત્યાર પછી સમીકરણ નંબર બે કયું છે ચલો જોઈ લઈએ આપણે એકવાર. સમીકરણ નંબર બે છે તમારી પાસે આઈ વન પ્લસ સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી બરાબર દસ, કયું છે આઈ વન પ્લસ સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી બરાબર દસ.
आई वन प्लस सिक्स आई टू प्लस आई वन प्लस सिक्स आई टू प्लस टू आई थ्री बराबर कितना मळवाना तमने दस। आ समीकरण नंबर बे छे। त्रीजू समीकरण क्यूँ छे चलो जोई लीए फरीथी क्यूँ छे आई वन माइनस टू आई टू माइनस टू आई थ्री बराबर माइनस टू पॉइंट फाइव जोई लो शू छे आई वन माइनस टू आई टू माइनस टू आई थ्री बराबर माइनस टू पॉइंट फाइव लखी दो अहीं आई वन माइनस टू आई टू माइनस टू आई थ्री बराबर माइनस टू पॉइंट फाइव। आ समीकरण त्रण मळी गयुं। बस पछी गणितनु सीम्पली શું કરવાનું નિયમ ઉપયોગ કરવાનો। જો પહેલાં અને બીજા સમીકરણને તમે જુઓ ધ્યાનથી તો તમને શું મળે છે આ માઇનસ સિક્સ આઈ ટુ છે આ પ્લસ સિક્સ આઈ ટુ છે બંનેનો સરવાળો કરો ઉડી જશે આ માઇનસ ટુ આઈ થ્રી છે આ પ્લસ ટુ આઈ થ્રી છે બંનેનો સરવાળો ઉડી જશે। તો ચાલો શું કરીએ આપણે સમીકરણ નંબર એક અને સમીકરણ નંબર બે એનો શું કરું છું હું સરવાળો કરું છું તો તમને શું મળશે માઇનસ સિક્સ આઈ ટુ પ્લસ સિક્સ આઈ ટુ ઉડી જવાના માઇનસ ટુ આઈ થ્રી પ્લસ ટુ આઈ થ્રી ઉડી જવાના શું મળશે આપણને સેવન આઈ વન પ્લસ આઈ વન બરાબર દસ વત્તા દસ શું મળશે સિમ્પલી એટ આઈ વન બરાબર વીસ આઈ વન બરાબર શું મળ્યા વીસ ભાગ્યા આઠ એટલે કે ચાર દૂને આઠ ચાર પંચા વીસ આઈ વન કેટલા મળ્યા પાંચ ભાગ્યા બે એમ્પિયર ખ્યાલ આવી ગયો। આપણને આઈ વન આઈ ટુ આઈ થ્રી ત્રણ શોધવાના છે તો આપણને આઈ વન તો અહીંયા મળી જાય છે સિમ્પલી હવે તમારે આઈ ટુ શોધવાના છે। આઈ ટુ કઈ રીતે શોધવાના ધ્યાનથી જુઓ તમે પહેલાં અને બીજા ઉપરથી આપણને મળી ગયું હવે બીજું અને ત્રીજું જુઓ અહીંયા આઈ વન અને આઈ આઈ વન છે એ અહીંયા ટુ આઈ થ્રી અને ટુ આઈ થ્રી છે આ બંને સરવાળો કરો તો ટુ આઈ થ્રી વાળું પદ ઉડી જવાનું આ પ્લસ ટુ છે ને આ માઇનસ ટુ છે। તો ચલો સમીકરણ નંબર બે અને સમીકરણ નંબર ત્રણનો શું કરું છું સરવાળો કરું છું તો સરવાળો કરો તમે અહીંયા આઈ વન વત્તા આઈ વન કેટલા થવાના ટુ આઈ વન થવાના પછી સિક્સ આઈ ટુ માઇનસ ટુ આઈ ટુ સિક્સ આઈ ટુમાંથી ટુ આઈ ટુ જાય કેટલા થવાના ફોર આઈ ટુ થવાના પછી ટુ આઈ થ્રી માઇનસ ટુ આઈ થ્રી ઉડી જવાના અને અહીંયા મળશે તમને દસ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ દસમાંથી બે પોઈન્ટ પાંચ જાય કેટલા રહે સાત પોઈન્ટ પાંચ આવું મળ્યું। હવે આઈ વનની જગ્યાએ કિંમત મૂકી દો આઈ વનની જે કિંમત છે કેટલી છે ફાઈવ બાય ટુ છે એ અહીં મૂકી દો તમે તો એમાં તમને ફાઈવ બાય ટુ પ્લસ ફોર આઈ ટુ બરાબર સેવન પોઈન્ટ ફાઇવ ચલો આ બે ગયા તમને શું મળ્યું ફાઈવ પ્લસ ફોર આઈ ટુ બરાબર સેવન પોઈન્ટ ફાઇવ આવું મળી ગયું। ચલો ફોર આઈ ટુને હું ત્યાંનો ત્યાં રહેવા દઉં છું સેવન પોઈન્ટ ફાઇવને હું પહેલી બાજુ લઈ જાઉં તો શું મળશે સેવન પોઈન્ટ ફાઇવ માઇનસ ફાઇવ બરાબર થશે ટુ પોઈન્ટ ફાઇવ શું મળ્યું અહીંયા ફોર આઈ ટુ તો આઈ ટુ બરાબર શું થશે ટુ પોઈન્ટ ફાઇવ બાય ફોર અને હું આમ લખી શકું ટુ પોઈન્ટ ફાઇવને લખાય પચીસ ભાગ્યા દસ અને ચારની જગ્યાએ તો ચાર જ છે લખાય ચલો આને શું થશે પાંચ દૂને દસ પાંચું પાંચું પચીસ તમે આને લખી શકો છો પાંચ ભાગ્યા શું થશે પાંચ ભાગ્યા આઠ કોની જગ્યાએ મળે તમને આઈ ટુની જગ્યાએ તો તમને આઈ વન અને આઈ ટુ આઈ વનની કિંમત તમને મળી જાય છે। આ સમીકરણ નંબર કયું છે આપણું ચાર નંબરનું આ કયું છે સમીકરણ નંબર પાંચ નંબરનું તો આઈ વન અને આઈ ટુની કિંમત તમને મળી ગઈ છે। આઈ થ્રી જોઈતા હોય તો આ ત્રણમાંથી કોઈ પણ સમીકરણમાં તમે કિંમત મૂકી દો આઈ થ્રીની કિંમત મળી જશે। ધારો કે હું એક સિમ્પલ સમીકરણ લઈ લઉં છું શું કરું છું આઈ વન અને આઈ ટુ એટલે કે સમીકરણ નંબર ચાર અને સમીકરણ નંબર પાંચ સમીકરણ નંબર ચાર અને સમીકરણ નંબર પાંચની કિંમત ક્યાં મૂકું છું સમીકરણ નંબર બેમાં આની કિંમત મૂકી દઉં છું સમીકરણ નંબર બેમાં તો શું મળશે આઈ વન પ્લસ સિક્સ આઈ ટુ પ્લસ ટુ આઈ થ્રી બરાબર શું છે દસ છે તો
10 છે ને, ચલો આઈ વન અને આઈ ટુની કિંમત મૂકી દો સમીકરણ નંબર 4 અને 5 ઉપરથી. આઈ વનની કિંમત છે 5/2 પ્લસ 6, આઈ ટુની કિંમત છે 5/8 પ્લસ 2i3, બરાબર શું થવાના, 10 થશે. ચલો અહીં 2 તારીને 6, 2 ચોકુ 8, તો તમને મળશે 5/2 વત્તા 5 તારીને શું થવાના 15, 15/4 પ્લસ 2i3 બરાબર કેટલા થવાના 10 થશે. ચલો આને સિમ્પલ ગણવા માટે શું કરું છું, આના છેદમાં 4 છે, આના છેદમાં 4 લઈ લઉં તો છેદ સરખો હશે તો સરવાળો થઈ જશે, તો આને હું 2 વડે ગુણી કાઢું બરાબર ઉપર નીચે, તો શું મળશે 5 × 10 અને 2 × 4 પ્લસ 15/4 પ્લસ 2i3 બરાબર 10 થશે. આનો છેદ સરખો છે તો 10/4 વત્તા 15/4 આને હું લખી શકું 25/4 એવું, ઓકે. પ્લસ શું થવાનું અહીંયા 2i3 બરાબર 10, 2i3ને કરતા બનાવી દઈએ તો શું થવાનું, આ બધું પેલી બાજુ જતું રહેશે તો તમને મળશે, અથવા તો 4ને પેલી બાજુ ડાયરેક્ટ લઈ જઈએ આપણે, 4ને શું કરીએ છીએ આપણે ગુણી કાઢીએ છીએ બરાબર છે. ચલો તમને મળી ગયું 10 વત્તા 10 25, 25/4 આવું મળી ગયું ને. હવે લઈ લઈએ 25ને ત્યાંના ત્યાં રહેવા દઈએ છીએ, વત્તા તમને 4 × 8i3 બરાબર થવાના અહીંયા 10 × 4 = 40, તો 8i3 = 40 - 25 આવું થવાનું. તો કેટલા થવાના 40 + 25 કરો તો 25 ને 35 ને 10 = 40 એટલે 15 જવાબ આવવાનો, એનો મતલબ 8i3 = 15, તો i3 = કેટલા મળ્યા 15/8. તો તમને 3 પ્રકારના કરંટ i1 i2 અને i3 મળી ગયા. i1ની કિંમત છે 5/2, i2ની કિંમત છે 5/8 અને i3ની કિંમત છે 15/8. પણ એકમ લખવાનું ભૂલાય નહીં, જુઓ આનો એકમ થવાનો એમ્પિયર, આનો એકમ પણ થવાનો એમ્પિયર અને આનો એકમ કેટલો થવાનો એમ્પિયર બરાબર છે. તો આપણે જે માગેલું હતું કે સર્કિટની અંદર ત્રણેય ત્રણ પ્રકારના જે કરંટ છે એ તમે શોધો તો એ તમને મળી ગયા છે બરાબર છે. તો આ સાથે જ આપણો જે એક્ઝામ્પલ છે એ પૂરો થાય છે, ઓકે. તો શરૂઆતમાં તમે જોયું કે કેટલા સિમ્પલ દાખલા હોય છે, થોડુંક તમે ધ્યાન રાખશો તો તમને ફાવી જશે, ઓકે. આગળ આ પ્રકારના આપણે એક્ઝામ્પલ લેવાના છીએ. તો આપણી જે ચેનલ છે સ્માર્ટ ક્લાસીસ બાય સ્મિત પંડ્યા યુટ્યુબ ચેનલ અને એજ્યુકેટ યુટ્યુબ ચેનલ, એને તમે જોતા રહો, સબસ્ક્રાઈબ કરો અને તમારા તમામે તમામ મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.